प्रकरण बे खीजड़िये टेकरे। लेखक छे चुनीलाल मड़िया। साहित्य प्रकार छे नवलिका। सौ पहला लेखक परिचय जोईए। चुनीलाल मड़ियानो जन्म ईस्वीसन 1922 अने अवसान 1968 में थयेलू छे। चुनीलाल काळीदास मड़ियानो जन्म राजकोट जिल्लामां आवेल धोराजीमां थयो हतो। તેઓ 1939માં મેટ્રિક અને 1945માં મુંબઈની સિડનહામ કોલેજમાંથી બીકોમ થઈ મુંબઈથી પ્રકાશિત થતા જન્મભૂમિ દૈનિકમાં જોડાયા। લેખકનું પૂરું નામ ચુનીલાલ કાળીદાસ મડિયા છે। લેખકનો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજી ગામમાં થયો હતો। 1939માં તેઓ મેટ્રિક પૂરી કરી અને 1945માં મુંબઈની સિડનહામ કોલેજમાંથી બી કોમ કરી અને મુંબઈથી પ્રકાશિત થતા જન્મભૂમિ નામના એક દૈનિક સામાયિકમાં જોડાયા હતા। 12 વર્ષ જેટલો સમય મુંબઈમાં આવેલી USISIના ગુજરાતી વિભાગમાં કામ કર્યું। લેખકે મુંબઈમાં આવેલી USISનો એક ગુજરાતી વિભાગમાં એમણે 12 વર્ષ જેટલું કામ કરેલું છે। તેમણે નવલકથા, નવલિકા, નાટક, વિવેચન તેમજ કાવ્ય ક્ષેત્રે ખેડાણ કર્યું છે। ગુજરાતી ગદ્ય સાહિત્યમાં લેખકે નવલકથા, નવલિકા, નાટક, વિવેચન અને કાવ્ય આમ જુદા જુદી રીતે અહીંયા એમણે સાહિત્યનું ખેડાણ કર્યું છે। એમની આગળ વાત કરીએ, લેખકનું સાહિત્ય સર્જન કયું કયું છે, તો એમની પાસે જે નવલકથાઓ મળે છે તેનું નામ છે વ્યાજનો વારસ, વેળવેળાની છાંયડી, લીલુડી ધરતી ભાગ 1 અને 2, સધરા જેસંગનો સાળો, આ બધી એમની નવલકથાઓ છે। એ સિવાય ઘૂઘવતા પૂર, શરણાઈના સૂર, અંતઃશ્રોતા વગેરે એમના જાણીતા વાર્તા સંગ્રહો છે। અને વાર્તા સંગ્રહો સાથે સાથે એના નાટ્ય સંગ્રહો પણ જોઈએ તો રંગદા, શૂન્યશેષ, રામલો રોબિનહુડ એ એમના એકાંકી અને ત્રિઅંકી નાટ્ય સંગ્રહો છે। તેમણે ચોપાટીના બાકડેથી હળવી શૈલીના નિબંધો, વાર્તા વિમર્શ, શાહમૃગ, સુવર્ણમૃગ વગેરે વિવેચન ગ્રંથો આપ્યા છે। તેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત થયા છે। હવે લેખક પાસેથી ચોપાટીને બાકડે એવા હળવી શૈલીના નિબંધો પણ મળે છે। આ સિવાય વાર્તા વિમર્શ, શાહમૃગ, સુવર્ણમુખ વગેરે એમના વિવેચન ગ્રંથો છે। અને આ સિવાય આટલું એનું સાહિત્ય સર્જનને ધ્યાનમાં રાખી અને એમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે। આ સિવાય નર્મદ સુવર્ણચંદ્રકથી પણ તેમને સન્માનિત કરાયા છે। હવે ખીજડીએ ટેકરે એક નવલિકા છે। આ નવલિકામાં મુખ્ય જે વાત કરવામાં આવી છે એનો જે વિષય છે એની વાત કરીએ કે જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદય ભોજાની હૃદયદાવક મનોસ્થિતિ સૌ કોઈ ભાવકનું કાળજું વિંધી નાખે તેવી કરુણ છે। હવે અહીંયા મુખ્ય પાત્ર છે ભોજાનું। આ જે ભોજો છે એ જીવનમાં ખૂબ જ અઘરી કહેવાય એવી ગરીબાઈમાં જીવે છે, પણ સાથે સાથે એનું પિતૃહૃદય પણ છે, એટલે કે એના નાના બાળકો છે અને એના બાળકોની એને ચિંતા છે। તો આવા એક ભોજાની હૃદયને કહીએ તો હૃદયને સારી રીતે એની વાત સ્પર્શી જાય, એનું પાત્ર છે સ્પર્શી જાય એવું છે। તો અહીંયા આ પાત્રની એક મનની સ્થિતિ છે એ વર્ણવેલી છે, સાથે સાથે સૌ જે વાર્તાને વાંચવાવાળા કે સાંભળવાવાળા શ્રોતાઓને પણ જાણે એનું કાળજું વિંધી જાય એવી કરુણ એક ઘટના છે। એટલે કે અહીંયા એક વાર્તા છે, ભૂખ ભૂંડી છે અને ગરીબાઈ વસમી છે, એ શું કરે અને શું કરાવે છે એ આ નવલિકાનો વર્ણ્ય વિષય છે। હવે એવું કીધું છે કે ભૂખ છે એ ભૂખ માણસ માટે સૌથી વધારે ખરાબ વસ્તુ કહેવાય, કેમ કે ભૂખ છે એ માણસને શું કરાવે, ભૂખ બહુ ભૂંડી છે, ખરાબ છે, અને ગરીબાઈ છે વસમી છે, ગરીબાઈ તો સહન ન થઈ શકે એવી છે। આ ભૂખ અને ગરીબાઈ માણસ પાસે શું કરાવે છે એ આ નવલિકાનો
मुख्य विषय छे। आ नवलिका में वर्णवेलो एक विषय छे। कहेवाता मृत बाळकनुं रेशमी वस्त्र लेवा भोजो ठंडीमां उघाड़ा शरीरे झझूमे छे। समाज जीवननी आ वरवी वास्तविकता भોજાના કાળા કર્તુત્વ ભૂલાવીને તેના પરિવાર જોડે સહૃદયતાના સંતંતુ સાધે છે। હવે અહીંયા એક ઘટના મૂકી છે, એ ઘટનાને આધારે આ નવલિકામાં કહેવામાં આવ્યું છે। એક મૃત બાળક છે, એ મૃત બાળકનું ઉપર એક રેશમી વસ્ત્ર જે પહેરાવવામાં આવ્યું છે, એ રેશમી વસ્ત્ર લેવા માટે ભોજો એ ઠંડીમાં ઉઘાડા શરીરે ઝઝૂમી રહ્યો છે। હવે અહીંયા સમાજ જીવનની આમ એક જે ખરાબ પાસો કહેવાય, જે સાચો પાસો કહેવાય એવી વાસ્તવિકતા અને ભોજાના કાળા કરતું તો ભૂલાવીને પરિવાર જોડે સહૃદયતાનો તંતુ જે સાધે છે એની વાત છે। એટલે તો કે ભોજાએ જે જીવનમાં જે કંઈ પણ ખોટા કામ કર્યા છે, એ ખોટા જે કામ છે એ કામ એના ભૂલાવી અને એ પરિવારની સાથે પોતાના પરિવારની સાથે એનો હૃદયનો સહૃદયતાનો તંતુ સધાય છે। ભોજાના ભયની સામે માસ્તર પરિવારનું અમી ભરેલું અભયવચન વાર્તાનો સુખાંત સર્જી સર્જકની કલ્પનાતીત સફળતાનો પરિચય કરાવે છે। હવે એક સામે ભોજાને જે બીક છે અને જે માસ્તર પરિવાર છે, જે બીજો એક પરિવારનું આમાં વર્ણન છે, એ પરિવારનું જે કંઈ પણ જે પરિવાર દ્વારા જે બોલવાનું જે વચન છે એ દ્વારા વાર્તાનો એક સુખાંત આવે છે અને એક સારો અંત આવે છે। એ આ સારો અંત સર્જી અને સર્જકે અહીંયા પોતાની કલ્પનાનો સફળ પરિચય કરાવ્યો છે। પૂજાની લાચારી દીનતા સામે માસ્તર દંપતીની ઉદારતા સદૈવ સ્મરણીય બની રહેશે। હવે આ એક માસ્તર દંપતી છે, માસ્તર પતિ પત્ની છે, એનું એક વાત કરવામાં આવી છે કે એણે જે ભોજા પર ઉદારતા દાખવી છે એ હંમેશા માટે યાદ બની રહે એવી છે। અહીંયા ભોજાની એક લાચારી છે, એની ગરીબાઈ છે અને એની પરિસ્થિતિને આધીન એને અમુક કાર્ય કરવું પડે છે, તો એની સામે માસ્તર દંપતીએ જે કંઈ પણ ઉદારતા દાખવી છે એ ઉદારતા હંમેશા માટે યાદરૂપી બની રહે છે। હવે આપણે આ નવલિકાની વાત કરીશું। હિરણના હેઠવાસના પટમાં ખીજડીયા ટેકરાની નજીક ભોજાકાળુએ દર વર્ષના રાબેતા મુજબ તરબૂચનો વાડો ઊભો કરી દીધો હતો। હિરણના હેઠવાસના પટમાં ખીજડીયા ટેકરાની નજીક, ખીજડીઓ એક ટેકરાનું નામ છે, હિરણના હેઠવાસના પટમાં એટલે તો કે હિરણ વિસ્તારનો હેઠવાસ એટલે કે એનો નીચેનો પટ છે, પટ એટલે નદીની પહોળાઈ, નદીનો વિસ્તાર। હિરણ વિસ્તારમાં હેઠવાસમાં જે નદીનો વિસ્તાર છે ત્યાં એક ખીજડીયો ટેકરો આવેલો છે અને ખીજડીયા ટેકરાની નજીક ભોજાકાળુએ દર વર્ષે એ હંમેશની જેમ ત્યાં તરબૂચનો એક વાડો ઊભો કર્યો છે। દર વર્ષે એ અહીંયા એક તરબૂચનો વાડો ઊભો કરે છે। આડે દિવસે તો ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું હતું, પણ ઓણ શિયાળે રીંગણી બાળી નાખે અને ગોળાના પાણીથી જીવી દે એવી ટાઢ પડવા માંડી ત્યારે ભોજો ગીરની અંદર જઈને 3-12 તલબાવડ કાપી લાવ્યો અને જીવલીએ વગડો ફરી ફરીને સૂકી સાઠીઓની ભારીઓ ભેગી કરી। હવે આડા સમયે, આડા દિવસો જે હોય એ દિવસે તો ભોજાનું આખું કુટુંબ છે એ નદીનું જે ખુલ્લો વિસ્તાર છે, ખુલ્લો વિસ્તારમાં એનો પરિવાર છે એ પડ્યો રહેતો હતો, પણ હવે આ શિયાળે રીંગણી બાળી નાખે એવી અને ગોળાને પાણીને થીજાવી દે એવી ટાઢ પડે છે, એટલે ખૂબ જ સહન ન થઈ શકાય એવી, ગોળાના પાણી પણ થીજવી દે એવી ટાઢ પડવા માંડી છે। એટલે ભોજો છે એ ગીરમાં જઈ અને 3 વાર તલબાવળ કાપીને લાવે છે। તલબાવળની એક જાત છે, તલબાવળ કાપીને એ લાવે છે અને એમની પત્ની જે છે જીવલી એ વગડો, આખો વગડો છે, વગડો એટલે તો કે ત્યાં આજુબાજુ એકલો વેરાન પ્રદેશ હોય, કોઈનો રહેણાંક ન હોય એવી જગ્યા, તો એ વગડામાં જઈ જઈ અને જીવલી પણ ત્યાં બધે ફરી અને જેટલી સુખી સાઠીઓ ભેગી થાય છે એટલી સુખી સાઠીઓ એ ભેગી કરે છે। સાઠી એટલે તો કે કપાસ કે એરંડાનું સૂકું લાકડું, કપાસ અને એરંડાનું જે ઝાડ હોય એનું જે સૂકું લાકડું હોય એને સાઠીઓ કહેવાય, તો એ આવી સાઠીઓની ભારીઓ છે એ ભેગી કરે છે। 4 દિવસમાં તો ધણી ધણીયાણીએ મળીને 4 છોકરાને ચૂલો સમાઈ શકે એવડો કૂબો
વાડા વચ્ચે જ ઊભો કરી દીધો. હવે આ ચાર દિવસમાં ધણી ધણિયાણીએ, ધણી ધણિયાણી એટલે અહીંયા અર્થ છે પતિ પત્ની, ચાર દિવસમાં બંને પતિ પત્નીએ મળીને એના ચાર છોકરા અને એનો ચૂલો સમાઈ શકે એવડો એક કૂબો, કૂબો એટલે તો કે ઘૂમટવાળું એક ઘાસનું ઝૂંપડું પોતાના રહેવા માટે અહીંયા ભોજા કાળું અને જીવલીએ પોતાને ઘૂમટવાળા ઘાસનું એક ઝૂંપડું બનાવે છે અને એમાં રહેવાની વ્યવસ્થા કરે છે. એ ઝૂંપ એ કેવડું છે તો કે માત્ર એના ચાર છોકરા સમાઈ શકે ને એનો ચૂલો સમાઈ શકે એવો એક વાડો, એવો એક કૂબો છે એ વાડા વચ્ચે ઊભો કરી દીધો છે. છતાં ભોજાને લાગતું હતું કે દર વર્ષ કરતાં આ વખતે ટાઢ મારા પર વેર વાળવા આ વાડા ઉપર વધારે ને વધારે પ્રમાણમાં ખાપકી છે. હવે વ્યવસ્થા તો થઈ ગઈ છે રહેવાની, બંને પતિ પત્નીએ વ્યવસ્થા કરી છે, તો છતાં પણ ભોજાને લાગે છે કે દર વર્ષ કરતાં આ વખતે ટાઢ જાણે મારા પણ વેર વાળવા આવી હોય ને એવું લાગે છે. જાણે ટાઢને ભોજા પર દુશ્મનાવટ હોય અને દુશ્મનાવટ ઉતારવા આવી હોય એવી રીતે આ ટાઢથી એ હેરાન થાય છે એટલે એને આવો વિચાર આવે છે. એક તો હિરણના પટમાં ટાઢાબોળ પાણી અને વધારામાં પોષ મહિનાનો હિમ જેવો વાયરો. હવે એક તો નદી કિનારાનો વિસ્તાર છે, હવે નદી કાંઠાનો વિસ્તાર છે તો આ હિરણ નદીના જે પાટ છે, જે વિસ્તાર છે એ વિસ્તારમાં એક તો ટાઢું બોળ એકદમ ઠંડુ ઠંડુ પાણી છે અને વધારામાં પોષ મહિનો છે એટલે પોષ મહિનાનો હિમ જેવો વાયરો, ખૂબ જ ઠંડો કહેવાય એવો અહીંયા પોષ મહિનાનો વાયરો છે, સાથે સાથે ટાઢું પાણી છે. આ હિમ વર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડે ડીલે ઊભો ઊભો વાયા વાડાનું ટોયામણ કરતો. હવે અહીંયા એક તો આ હિમ વર્ષા છે, હિમ વર્ષા એટલે તો કે બહુ ઠંડીનો સમય છે એટલે એવું કીધું છે કે આટલો બધો પવન છે, આટલું બધું ઠંડુ પાણી છે આ વિસ્તારમાં અને સાથે સાથે આટલી બધી ઠંડી છે તો આ બધા સમયમાં આવા વખતે ભોજો સાવ ઉઘાડે ડીલે એટલે કંઈ પણ એણે શરીરમાં પહેર્યું નથી અને એ ઊભો ઊભો વાડાનું ટોયામણ કરતો હતો. ટોયામણ શબ્દનો અર્થ અહીંયા છે છોડને પાણી પાવું, તે છોડને પાણી સિંચવામાં આવે એને ટોયામણ કહેવાય. તો ઊભો ઊભો એ વાડામાં એ ટોયામણ કરે છે એટલે છોડને પાણી સિંચી રહ્યો છે. એને પહેરવા કડ્યું તો આજ કેટલાય સમયથી સાપડતું નહોતું. એને પહેરવા માટે કડ્યું, કડ્યું એટલે તો કે શરીર પર ગામડાના જે વિસ્તાર હોય એમાં શરીર ઉપર એક પ્રકારનું પહેરાતું એક વસ્ત્ર એને કડ્યું કહેવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારમાં પહેરાય છે કડ્યું. તો અહીંયા પણ આ જે કડ્યું છે એ આજકાલ તો એને કેટલાય સમયથી સાંપડ્યું નથી એટલે મળ્યું નથી. કેટલા સમયથી ભોજાને કોઈ કપડાં છે એટલે પહેરવા કડ્યું છે તો મળ્યું જ નથી. વર્ષો જૂની ચોળણી હતી એના ઉપર ગોદડા જેટલા ઉપરા ઉપરી થીગડા ચોંટી ચૂક્યા હતા અને હવે એ થીગડા ઉપર ઘસાતા ઘસાતા ચારણી જેવું બનેલું એ થેપાડું એટલું તો ઝીણ થઈ ગયું હતું કે હવે એનો વધારે ઝીણોદ્ધાર શક્ય ન હતો. વર્ષો જૂની ચોળણી હતી, ચોળણી પણ કડિયાની સાથે પહેરવામાં આવે છે જે પણ ગ્રામ વિસ્તારમાં લોકો પહેરતા હોય છે. તો વર્ષો જૂની એક ચોળણી હતી તેના ઉપર ગોદડા જેટલા ઉપરા ઉપરી થીગડા ચોંટી મૂક્યા હતા. હવે ગોદડામાં જેમ ઉપર ઉપર થીગડા ઉપર ઉપર કપડાં મૂક્યા હોય અને ગોદડું બનાવવામાં આવે એ રીતે આ એટલી જૂની ચોળણી હતી કે એના ઉપર એટલા બધા થીગડા કરવામાં આવ્યા હતા કે હવે એમાં એની પરિસ્થિતિ એવી હતી કે એટલા બધા થીગડા ચોંટી ગયા હતા કે એને હવે એ થીગડાઓ પણ ઘસાતા ઘસાતા ચારણી જેવા બની ગયા હતા. કેટલા વર્ષોથી પહેલે છે ને એના કપડાંની હાલત પણ કેવી છે, થીગડાઓ પણ ઘસાતા ઘસાતા ચારણી બનેલું એ થેપાડું. થેપાડુંનો અર્થ અહીંયા છે એક જાતનું ધોતિયું, થેપાડું એટલે ધોતિયું. હવે એની ઉપર એણે એક પ્રકારના એટલા બધા થીગડાઓ માર્યા હતા તો એ ઘસાતા ઘસાતા ચારણી જેવું બની ગયું હતું. હવે એ જે ધોતિયું છે એ પણ ઝીણ થઈ ગયું હતું, ઝીણ એટલે ઝીણું, એકદમ ઝીણું થઈ ગયું હતું. કેટલા સમયથી વાપરે છે એટલા માટે હવે એનો ઝીણોદ્ધાર શક્ય ન હતો. ઝીણોદ્ધાર એટલે તો કે હવે એને, હવે એનામાં વધારે કોઈ થીગડા મારી હવે એને પાછું વ્યવસ્થિત કરી શકાય એવું હતું
नहीं, कारण के एटलू बधुं वपराई चूक्यु हतुं आटला वर्षथी, एटला माटेनो जीर्णोद्धार पण शक्य न हतो। टाढ जीरववी એ ભોજાને માટે નવી નહોતી। જીરવવું એટલે અહીંયા છે સહન કરવું, ટાઢ જે સહન કરતો હતો ભોજો એના માટે નવી વાત ન હતી। કેમ નવી વાત નહોતી? તો કે ભૂતકાળમાં પોતે જ્યારે સીમ ચોરીના રવાડે ચડેલો ત્યારે કાજળ ઘૂંટ્યું હોય એવી કાળી ડિબાંગ રાતે એ કાજળ રંગ જોડે પોતાના સીસમવર્ણા શરીરનો સુમેધ સાધવા તે કડકડતી ટાઢમાં પણ ઊભા મોલમાંથી ભારીઓ બાંધી જતો, છતાં હવે અવસ્થા થઈ હતી અને જુવાનીના ચડતા લોહીને અભાવે સહન શક્તિ પણ ઘટી ગઈ હતી। હવે અહીંયા એમની પહેલાંની વાત પણ કરવામાં આવી છે, એમાં એવું કીધું છે કે ભૂતકાળમાં તો એવું નથી કે ભોજાએ ક્યારે ટાઢ સહન નથી કરી, પણ ભૂતકાળમાં પોતે જ્યારે સીમ ચોરીઓના રવાડે ચડેલો જ્યારે એને એવી ટેવ પડી ગઈ હતી કે સીમમાં જઈને ચોરી કરવી, તો ત્યારે કાજળ ઘૂંટ્યું હોય એવી કાળી ડિબાંગ રાત હતી। જાણે કાજળ ઘૂંટ્યું હોય એવો એનો અર્થ છે, એટલે કે અહીંયા ખૂબ જ કાળી ડિબાંગ રાત હોય એવા સમયે કાજળ રંગ જોડે એટલે કાળી રાત્રોની વચ્ચે એ પોતાના શરીરનો સુમેળ સાધવા કડકડતી ટાઢમાં પણ ઊભા મોલમાંથી ભારીઓ બાંધી જતો હતો। હવે એ સમયે સીસમ જેવા કલરના, સીસમ જેવા રંગના એમના શરીરનો એ સુમેધ સાધવા કડકડતી ટાઢમાં પણ એ રાત્રે મોલમાં જતો અને મોલમાં જઈ અને ત્યાંથી ચોરી કરતો, એટલે કે ભારીઓ છે ત્યાં એ બાંધી લેતો। છતાં હવે તો એની અવસ્થા થઈ ગઈ છે, અહીંયા અવસ્થા થઈ જવી એટલે એની ઉંમર વધી જવી, હવે એની ઉંમર વધી ગઈ છે। પહેલાં તો શું હતું? તો કે જુવાનીના ચડતા લોહીના અભાવે સહનશક્તિ ઘટી ગઈ હતી। પહેલાં એવું હતું કે એને એની જુવાની હતી અને જુવાનીને કારણે એ ચોરીના કામને બધું કરી શકતો હતો, હવે જુવાનીના ચડતા લોહીના અભાવે એટલે કે હવે એની વૃદ્ધાવસ્થા આવી ગઈ છે અને વૃદ્ધાવસ્થાને કારણે એટલે કે પોતાની જુવાની છે જતી રહી છે એનાથી થોડીક મોટી ઉંમર થઈ ગઈ છે, એટલે હવે એની સહનશક્તિ છે એ ઘટી ગઈ છે, પહેલાં જેટલી સહનશક્તિ હવે એની રહી નથી। તેથી હિરણના ઉપવાસના સુસવતા વીછીના ડંખ જેવા વાયરા ક્વચિત ભોજાના જડબાની ડાકલી બજાવતા પણ ખરા। હિરણના ઉપરવાસના એટલે કે હમણાં જોયું તો એમ કે હિરણના જે વિસ્તાર છે એ વિસ્તારમાં કેવો પવન સુસવાય છે? તો કે વીછીના ડંખ જેવા વાયરા વાઈ રહ્યા છે। જેમ વીછીના ડંખ છે એ માણસ માટે નુકસાનકારક હોય એવી રીતે અહીંયા પણ, અહીંયા વાતા પવનને પણ એની એવી જ વાત કરી છે કે એવા ઠંડા વાયરા વાઈ રહ્યા છે કે ભોજાની જડબાની ડાકલી પણ બજાવી દેતા હતા। એટલે જ્યારે માણસને ઠંડી લાગે તો ખૂબ વધારે પ્રમાણમાં ઠંડી હોય તો એની અસર જડબા પર જોવા મળતી હોય છે, પણ પોતાની 32 દાંતિયા કરડે એ સામે ભોજાને એટલો રંજ નહોતો જેટલો રંજ એને ટાઢમાં કપડાને અભાવે ઠૂંઠવાતા પોતાના બાળકોનો હતો। હવે અહીંયા જોઈએ તો પોતાના જે 32 દાંતિયા ભલે કરડે, પોતાની જીભ, પોતાનું જે જડબું છે ભલે કરડ્યા કરે, પણ એટલે કે પોતાને ભલે ગમે તેટલી ઠંડી લાગે એનો એને એટલો રંજ ન હતો, રંજ એટલે અફસોસ, એને એટલો બધો અફસોસ ન હતો કે પોતાને એટલી બધી ઠંડી સહન કરવી પડે છે, એને એ જ વસ્તુનો અફસોસ હતો કે ટાઢમાં પોતાના બાળકો છે એની પાસે કપડાં નથી, કપડાંનો અભાવ છે, તો કપડાં નથી એને કારણે ઠંડીમાં જેના બાળકો ઠૂંઠવાઈ રહ્યા છે, કપડાં વગરના ઠૂંઠવાઈ રહ્યા છે એ બાળકો વિશે એને વિચાર હતો। એટલે આમ જોઈએ તો પોતાના બાળકો પર એને દયા આવતી હતી અને પોતાના બાળકો ઠંડીમાં જે આટલું બધું ઠૂંઠવાઈ રહ્યા છે એનો એને અફસોસ થતો હતો। ટોયામણ કરતો કરતો ભોજો ક્વચિત ટેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાના મનચક્ષુ માંડતો અને દુકાનની અંદર ઘોડા ઉપર ખડકાયેલી કાપડની થપ્પીઓ પોતાની ચોર નજરે નોંધી લેતો। ટોયામણ કરતો કરતો એટલે છોડને પાણી સિંચવાનું, છોડને પાણી સિંચવાનું કામ કરતો કરતો ભોજો ક્યારેક ટેકરા પર લપાઈ અને બેસી જતો અને ગામમાં એક કપડાની દુકાન હતી એ ઉપર પોતાની મનચક્ષુ માંડતો, પોતાના એ જે દુકાન છે એ કપડાની દુકાન પણ પોતાની નજર માંડતો હતો, એનું મન છે ત્યાં જ રહેતું હતું કે એમાંથી એને જે કંઈ પણ કરવાની ઈચ્છા હતી એ માટે એ ત્યાં મનચક્ષુ માંડતો હતો। દુકાનની અંદર જે ઘોડા હોય એના ઉપર કાપડની થપ્પીઓ જે મૂકવામાં આવી હોય તેને ચોર નજરથી જોઈ લેતો હતો, કોઈનું ધ્યાન ન હોય એ રીતે એને જોઈ લેતો હતો।
માધવજી કાપડિયો ગજનો ગજ ફારે પણ મારા જેવા સારું કટકી લુગડું પણ ફારે નહીં. ભોજન એ વિચાર આવતો કે માધવજી કાપડિયો એટલે અહીંયા કાપડની દુકાનવાળો વ્યક્તિ, જેની કાપડની દુકાન છે એ માધવજી કાપડિયો છે, એ ગજના ગજ ભરે પણ મારી માટે, એટલે કેટલે મોટા પ્રમાણમાં એ કપડું છે એ કપડાઓ ભર્યા કરે એની દુકાનમાં, પણ મારા જેવા માટે કટકી લુગડું પણ ફાડે નહીં. પણ મારા જેવા માણસ જેને પહેરવા માટે કપડાં નથી એવા લોકોને લુગડું એટલે કપડાં કપડું પણ જરા પણ એની પાસેથી મળે નહીં. પોતે આટલા બધા કપડાંનો વેપાર કરે છે પણ મને આપવા માટે એમની પાસે કટકી લુગડું પણ ફાડતો નથી. ભોજા જેવો ભડ માણસ પણ મનનો એક નિશાસો મૂકતો અને તરત એનામાં રહેલ ભૂતકાલીન ભોજીઓ ધાડપાડું સળવળી ઉઠતો હતો. હવે આમ જોઈએ તો પહેલાંની એનું જે કાર્ય હતું એની વાત હવે આવે છે કે ભોજા જેવો ભડ માણસ પણ એકનો એક નિશાસો મૂકતો. ભોજો છે એ આમ કહેવાય કે એ જે એવો માણસ હતો જે આ બધી પરિસ્થિતિને સહન કરતો હતો, પણ હવે એનામાં રહેલો જે ભૂતકાલીન ભોજીઓ છે, જે ભૂતકાળમાં જે ભોજીઓ એટલે કે ભૂતકાળમાં જે એ હતો કેવો હતો, તો કે ધાડું પાડું સળવળી ઉઠતો હતો. એટલે જે ચોરના અને એના જે કામ કરતો હતો ચોરીના ને એવા એ બધા કામના વિચારો એના મનમાં ક્યારેક ક્યારેક સળવળી ઉઠતા હતા. એ ભૂતકાળમાં પોતે જે કામ કરતો હતો નિશાસો નાખતા નાખતા એને જાણે એની મનની અંદર જે ભૂતકાળનો ભોજીઓ છે એ જાગી ઉઠતો હતો. માધિયાની હાટના ઉંબરામાં એક ગણેશિયો ભરાવું એ ભેગા જ એના ખોખરા કમાંડ ભટાક કરતાં ઉઘડી પડે ને ખંભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડીને કુબા ભેડું કરી દઉં. હવે ભોજાને શું વિચાર આવે છે? તો કે આમ જોઈએ તો જેવી રીતે પહેલાં કાર્ય કરતો હતો એના મગજમાં વિચાર આવે કે એક ગણેશિયો ભરાવું. માધિયાની હાટના ઉંબરામાં એક ગણેશિયો, ગણેશિયો એટલે તો કે ખેતરમાં વપરાતો એક હથિયાર જેને ખાતરિયું કહેવામાં આવે છે. તો એના મગજમાં વિચાર આવતો કે ખાતરિયું જો ભરાવું તો એના જે ખોખરા કમાડ છે એના જે કહેવાય કે એટલા બધા મજબૂત નથી એવા કમાડ એટલે બાણા, એના મજબૂત નથી એવા બાણા ભટાક કરતાં ઉગડી જાય અને મારા ખભે ઉપાડી શકાય એટલું કાપડ લઈ હું મારા કુબા ભેગું કરી દઉં. આવો એને વિચાર આવતો. પણ આ ચિત્રની સાથે સાથે જ બીજું એક ચિત્ર પરાણે આવી ઊભતું હતું. ગામના શકમત શખ્સોની યાદી ઉપરથી કુબાનો સગડ કાઢીને પસાયતાનો ભોજાને ઢોરમાર મારી રહ્યા છે. હવે આ ચિત્ર તો એના મગજમાં આવતું કે આવી રીતે કાપડ ઉપાડીને પોતાના કુબા ભેગું, પોતાના ઘાસનું ઝૂંપડું બનાવ્યું છે ત્યાં લઈ જાઓ. પણ આ વસ્તુની સાથે સાથે બીજું પણ એક ચિત્ર પરાણેની નજર સમક્ષ તરવરતું હતું. બીજી એક વાત છે એના મગજમાં વિચાર આવતી હતી. કેવી? તો કે ગામના અમુક શખ્સો એ શકમંદ શખ્સો એટલે ગામના જે કંઈ પણ કોઈ ખરાબ કાર્ય બને, જરાક પણ કંઈક ગુનાહિત કાર્ય બને તો અમુક લોકો એવા હોય કે જેના ઉપર બધાનું ધ્યાન જાય કે આ છે એ કામ આણે જ કર્યું હશે, તેવા શકમંદ શખ્સો એવા શકમંદ શખ્સ એટલે લોકો એવા જેની ઉપર શક હોય એવા લોકોમાં ભોજાનું નામ હતું. તો એવા લોકોની યાદી ઉપરથી કદાચ આવા લોકો છે એ કુબાને તોડીને અને ભોજાને ઢોર માર મારી રહ્યા છે. આવું ચિત્ર એની નજર સમક્ષ ઊભું થાય છે. ગુનાની પરાણે કબૂલાત કરાવવા પોતાને ઝાડની ડાળી ટાંગી નીચે તાપ કર્યો છે. જો ગુનાની પરાણે કબૂલાત કરાવવા માટે એને માર મારવામાં આવતો હોય કે ઝાડની ડાળે એને ટાંગી અને એની નીચે તાપ કરવામાં આવ્યો હોય, આવો વિચાર અત્યારે એના મગજમાં ચાલી રહ્યો છે. મુદ્દા માલનો પત્તો મેળવવા કાપડ ક્યાં દાટ્યું છે સ્થળ બતાવવા હાથ પગ બાંધી રણગોવાળીઓ બનાવીને ઉપર લાકડીઓની તડાપીટ બોલે છે. હવે એને એ જ વિચાર આવે છે કે આવું બને તો ગુનાની પરાણે કબૂલાત કરાવવા માટે ઝાડની ડાળી એને ટાંગી અને નીચે તાપ કરે, પછી મુદ્દા માલનો પત્તો મેળવવા માટે મુદ્દા માલ કઈ જગ્યાએ છે, કાપડ ક્યાં દાટવામાં આવ્યું છે, આ બધું સ્થળ બતાવવા હાથ પગ બાંધી અને બધા લોકો છે એને રણગોવાળીઓ બનાવી ઉપર લાકડીઓની તડાપીટ એને મારી રહ્યા છે, એવો એને પણ વિચાર આવે છે. ના ના, હવે આ ઉતરતી અવસ્થાએ આવા ઢોર માર મારાથી નહીં બેઠાય. ભોજાએ આ જોખમ વહોરવાનું માંડી લીધું. ભોજો એ આ જોખમ
ઉઠાવવા તૈયાર હતો, જોખમ વહોરવું, અહીંયા જોખમ ઉઠાવવું એ તૈયાર હતો, પણ હવે એને વિચાર આવે છે કે ના, આ ઉતરતી અવસ્થા છે એટલે મારી જુવાની જતી રહી છે, હવે મારી ઉંમર છે વધતી જાય છે, તો આ અવસ્થાએ ઢોર માર મારાથી બેઠાય નહીં, મારાથી સહન ન થઈ શકે. ત્યાર પછી આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે તેવો સુભગ સંયોગ ભોજ સમક્ષ આવી ઊભો રહ્યો. હવે આ જોખમ ખેડવાની વાત હતી, શું કામ એને એના બાળકોની ચિંતા છે કે પોતાના બાળકો કપડાં વગરના આવી ઠંડીમાં ઠૂંઠવાય છે. તો હમણાં જેણે વિચાર આવ્યો કે કપડાંની દુકાનમાં આ રીતે કાર્ય કરું તો એમને કાપડ છે ઉપાડીને પોતાના કૂબામાં લઈ જાઉં, તો અહીંયા હવે આ જોખમ ખેડવાની એને આવશ્યકતા ન રહે એવો એક સુભગ સંયોગ, એક સરસ મજાનો એક યોગ્ય સંયોગ છે એ ભોજાની સામે આવીને ઊભો રહે છે. ખીજડિયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. એની જમીન બહુ કઠણ નહોતી, તેથી સાદી નાની કોશ વડે એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું હતું. હવે ખીજડિયો ટેકરો જે છે એનો ઉપયોગ એવો હતો કે જ્યાં કોઈ નાના બાળકનું મૃત્યુ થઈ જાય તો નાના બાળકનું જે મૃત શરીર હોય એને દાટવા માટે આ ખીજડિયા ટેકરાનો ઉપયોગ થતો હતો. એની જમીન છે એ બહુ કડક ન હતી, એને સાદી રીતે નાનકડી કોશ વડે પણ એકલા હાથે પણ એનું ખોદકામ થઈ શકે એવું હતું. ગામના પોસ્ટમાસ્ટરને ત્યાં આજે સાંજને સમયે છોકરો અવતરેલો. કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જન્મ્યો છે, કોઈ કહેતું કે જન્મ્યા પછી મરી ગયો. ઉપરા ઉપર પુત્રીઓ જ પામનાર પોસ્ટમાસ્ટરને ઘેર વર્ષો પછી પુત્ર અવતર્યો, પણ નસીબમાં ન સમાયો, તેથી તેમને ભારે આઘાત લાગ્યો. હવે ગામનો પોસ્ટમાસ્ટર હતા ત્યાં સાંજના સમયે એક છોકરાનો જન્મ થયો. લોકો એવું કહેતા હતા કે છોકરો છે એ મરેલો જન્મ્યો છે, એટલે કોઈ કહેતું કે જન્મ્યા પછી મરી ગયો છે. લોકો અલગ અલગ પ્રકારની વાતો કરતા હતા. કોઈ કહેતું કે મરેલો જ દીકરો જન્મ્યો છે અને કોઈ કહેતું કે દીકરો છે એ જન્મ્યા પછી મરી ગયો છે. હવે આ પોસ્ટમાસ્ટરને ઉપરા ઉપર પુત્રીઓ જ હતી અને વર્ષો પછી એના ઘરે પુત્ર જન્મ્યો, એ પણ એના નસીબમાં ન સમાયો, નસીબમાં એ પુત્ર ન થયો, એટલા માટે એને ભારે આઘાત લાગ્યો. પોસ્ટમાસ્ટરને ખૂબ દુઃખ લાગે છે. આ હતભાગીને ઘેર અવતરીને કશું સુખ ન પામનાર એ બાલુડા પાછળ માસ્તરે સારું દાન પુણ્ય પણ કરી નાખ્યું. હવે અહીંયા આજે પોસ્ટમાસ્ટર છે એને દુઃખ થાય છે, પણ એ હતભાગીને ઘેર અવતરીને કશું સુખ ન પામનાર, એક સારા સુખી કુટુંબ હોવાથી એના ઘરે બાળક અવતર્યું છે અને એ સુખી બાળક છે એ સુખ નથી પામી શક્યું એવું, એટલે બાળક મૃત થઈ ગયું છે, મરી ગયું છે, તો આ બાળકની પાછળ માસ્તરે સારું એવું દાન પુણ્ય પણ કરી નાખે છે. માધવજીના હાટેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને મૃત બાળકને સારી પેઠે વિટાર્યું. હવે અહીંયા એ બાળક છે એને માધવજીના હાટેથી, માધવજીના દુકાનેથી ઊંચામાં ઊંચા જાતનું રેશમી કાપડ, સૌથી વધારે મોંઘવામાં મોંઘું હોય, સૌથી ઊંચામાં જાતનું રેશમી વસ્ત્ર હોય એવું વસ્ત્ર કપાવી, એટલે વેતરાવી, અને મૃત બાળકને સારી રીતે એ વસ્ત્ર છે એ ઓઢાડેલું છે, અને અધમણ મીઠાની ગાંસડી બાંધી ચાર સંબંધીઓના જોડે માસ્તર ખીજડીએ ટેકરે ચાલ્યા. અડધામણ મીઠાની ગાંસડી બાંધી, અને ગાંસડી એટલે અહીંયા તક એક મોટી ગાંસડી એટલે કે પોટલો, જેને ભારો કહીએ, પોટલો પણ એને કહેવાય, તેવો પોટલો બાંધી, મીઠાની ગાંસડી બાંધી અને ચાર સંબંધીઓ સાથે એ માસ્તર છે એ ખીજડીયા ટેકરા તરફ જાય છે. ઉઘાડેલી ઠંડીમાં થરથરતો માધા કાપડિયાની દુકાન ફાડવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની બીકે પોલીસના મારથી કાપતો ભોજો તરબૂચની વચ્ચે ચાડિયાની જેમ ઊભો હતો. હવે અહીંયા ભોજો છે એણે શરીર પર કોઈ વસ્ત્ર નથી પહેર્યા, એને ગરીબાઈ છે એને કારણે એ ઉઘાડે ડીલે ઠંડીમાં થરથરી રહ્યો છે. માધા કાપડિયાની દુકાન પહેલાં એ ત્યાં ચોરી કરવાનો વિચાર કર્યો હતો, અને ચોરી કરવાના વિચાર કરતાં કરતાં સાથે સાથેને બીજો વિચાર શું હતો, તો કે પોતે પકડાઈ જશે તો, અને પોલીસ છે એનો માર પડશે તો આવા બીકથી અને આવા વિચારથી કાંપતો ભોજો છે એ તડબૂચની વચ્ચે ચાડિયાની જેમ ઊભો છે. એ જ વખતે પોસ્ટમાસ્ટરના પુત્રનું દફન માટે લોક ખીજડીએ આવી પહોંચ્યા.
આ સમયે પોસ્ટમાસ્ટરના જે પુત્ર છે એ પુત્રનો જે મૃત થઈ ગયો છે એને દફન કરવા માટે એ ખીજડીયા ટેકરા પર એ લોકો છે એ આવી રહ્યા છે, એટલે કે ખીજડીયા ટેકરે એ આવ્યા છે। બાળકના મૃતદેહ પર 7-8 પળમાં વીંટળાયેલું મહામૂલું વસ્ત્ર ભોજા જેવા જ અવસ્ત્રાની નજરે પડ્યા વિના રહે એમ નહોતું। અવસ્ત્રા એટલે જેની પાસે વસ્ત્ર નથી એવા। બાળકના મૃતદેહ પર 7-8 પળમાં એક મહામૂલું વસ્ત્ર એટલે મોંઘું વસ્ત્ર, બાળક જે છે એના શરીર ઉપર 7-8 પળમાં એક મોંઘું મહામૂલું મૂલ્યવાન કિંમતી વસ્ત્ર છે એ વીંટળાવેલું હતું। અને આ વસ્ત્ર છે એ ભોજા જેવા વસ્ત્ર વગરના લોકોની નજરે પડ્યા વિના રહે એમ નહોતું। એક તો ભોજા પાસે વસ્ત્ર ન હતા ને એમાં એ મૃત બાળકના શરીર પર એવું વસ્ત્ર હતું કે જે ખૂબ જ કિંમતી હોય। બાળકને ઠીક ઠીક ઊંડાણમાં દાટી માથે મીઠું ભભરાવી ઉપર પૂર્વવત પથ્થરો અને ધૂળ વેરી સૌ રસ્તે પડ્યા પછી ભોજાના માનસમાં એક નવો જ પ્રકાશ ઝબકી ઉઠ્યો। અરે, લુગડા તો ઘાસલા મોઢ્યા ટેકરાના પેટમાં દટાણા છે, મારી છાતી સામે જ હાથ અજમાવું એટલી જ વાર, હાથ ફેરો જ કરવાનો। હવે બાળકને ઠીક ઠીક એને ખાડામાં બાળકને દાટે છે, જમીનમાં ખાડો ખોદી અને દાટે છે, એની માથે મીઠું ભભરાવે છે અને એની પહેલાં ઉપર પથ્થરો છે અને ધૂળ વેરી અને સૌ પોતપોતાના રસ્તે ચાલ્યા જાય છે। અને પછી ભોજાના માનસમાં, ભોજાના મગજમાં, ભોજાના મનમાં એક એવો પ્રકાશ જાગી ઉઠે છે, એવો વિચાર એના મનમાં આવે છે કે આ તો લુગડા તો ઘાસડા મોઢ્યા ટેકરાના પેટમાં દટાણા છે, એટલે કે મોટા મોટા પોટલાના રૂપમાં આ કપડાં છે એ તો આ ટેકરાની અંદર દટાયા છે અને મારી છાતી સામે જ, તો મારી સામે જ, મારી નજર સામે જ આ કપડાના જે પોટલા છે, ગાસડી છે, એ જમીનમાં ડટાણી છે, તો હવે હું હાથ અજમાવું એટલી જ વાર, એટલે હવે હું એને એમાંથી કાઢી લઉં, મારો હાથ અજમાવું અને હાથ ફેરો કરી લઉં। હાથ ફેરો કરવો એટલે તો કે ચોરી કરીને જે વસ્તુ છે એ બધી લઈ લેવી, તો હું ચોરી કરી અને અંદર જે ડટાયેલું છે એ હું લઈ લઈ, આવો વિચાર છે એ ભોજાના મનમાં અત્યારે આવી રહ્યો છે। તો અહીંયા ભોજાનું એક પિતૃ હૃદય પણ છે, ભોજો પોતાના જે બાળકો છે એ બાળકો વિશે જે વિચારે છે અને બાળકોને જે વસ્ત્ર વગરના જે બાળકો છે એના કારણે ભોજાના મનમાં જે રંજ છે એની વાત અહીંયા કરવામાં આવી છે। આ નવલિકાની આગળની વાત છે એ આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું।